ગત લોકસભાની ચૂંટણી પૂર્વે સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા માંડવીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ બારડોલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ બનનાર પ્રભુ વસાવા સામે જ ભાજપમાં જ વિરોધનું બ્યુગલ ફૂંકાયું છે. ગત લોકસભાની ચૂંટણીમાં પ્રભુ વસાવાને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરાવવા તેમજ લોકસભાની ટિકિટ અપાવવા માટે જેમની મહત્વની ભૂમિકા હતી એવા ભાજપના સિનિયર નેતા અને રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પ્રભુ વસાવાને કટ્ટુ સાઈઝ કરવા માટે આ લોકસભાની ચૂંટણીમાં તેમના ભત્રીજા રીતેશ વસાવાને ટિકિટ અપાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. જોકે દક્ષિણ ગુજરાતના રાજકારણમાં જ ગણપત વસાવા સામે જ ઉભા થયેલા જૂથવાદમાં રાજ્ય સરકારના મંત્રી અને બારડોલીના ધારાસભ્ય એવા ઈશ્વર પરમાર અને તેમના જૂથ દ્વારા પ્રભુ વસાવાને ફરી ટિકિટ અપાવવામાં આવી છે, જેના કારણે ગણપત વસાવાનો ગરાસ લૂંટાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને તાપી અને સુરત જિલ્લાના આદિવાસી પટ્ટા ઉપર ભારે પકડ જમાવનાર એવા ગણપત વસાવાના વિરોધના કારણે પ્રભુ વસાવાને નુકસાન થાય તેવું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ જોઈએ તો પ્રભુ વસાવાએ પક્ષ પલટો કર્યા બાદ ભાજપના બેનર હેઠળ સંસદ સભ્ય તો બન્યા હતા, પરંતુ જે તે સમયે તેમને ખાલી કરેલી માંડવી વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવારને જીતના બદલે કોંગ્રેસના ઉમેદવાર એવા આનંદ ચૌધરીનો ભવ્ય વિજય થતા પ્રભુ વસાવા માત્ર પાર્ટીના બેનર હેઠળ જ ચૂંટણી જંગ જીત્યા હોય એવું સાબિત થયું હતું. બારડોલી લોકસભા મત વિસ્તારની વાતો કરીએ તો તાપી અને સુરત જિલ્લા ઉપરાંત સુરતના કામરેજ વિધાનસભા મત વિસ્તારના પણ અનેક બૂથો તેમાં સમાવિષ્ટ છે. આ બૂથો ઉપર પાટીદારોનું પ્રભુત્વ રહેલું છે અને ગત લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં ઉભા થયેલા પાટીદાર અનામત આંદોલનની ખાસ અસર પૂર્ણા અને કામરેજ વિસ્તારમાં જોવા મળી હતી, જેના કારણે આ આંદોલન બાદ સુરત મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પણ આ વિસ્તારમાંથી પાટીદારોના સમર્થનથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા અને ગત વિધાનસભાની ચૂંટણીની ટકાવારી જોતા બારડોલી લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપની ટકાવારીમાં ખૂબ જ ઓછો માર્જિન રહ્યો છે અને બારડોલી લોકસભાના ઉમેદવાર પ્રભુ વસાવાના નિષ્ક્રિયતા અને ભાજપમાં જ તેમની સામે ઉઠેલા વિરોધના વંટોળના કારણે પ્રભુ વસાવા માટે આ ચૂંટણી જંગ કપરા ચઢાણ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.